हेलो विद्यार्थी मित्रों, हूँ सुरेश प्रजापति, चांदनी निकेतन शिक्षण संकुल पाटण तरफथी आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आपणे धोरण 8 गणित विषयनी अंदर चेप्टर 2 ની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કર્યો હતો। આજે હવે એના કરતાં આપણે આગળ જોઈશું કે અહીં કે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ, એટલે કે આપણને સમીકરણ આપેલું હશે અને સમીકરણની બંને બાજુ શું હશે, ચલ હશે, અને એવા ચલનો આપણે શું ઉકેલ શોધવાનો રહેશે। દાખલા તરીકે ઉદાહરણ નંબર 12 છે કે ઉકેલ શોધો 2x-3 = x + 2। તમે જોઈ શકો છો કે વચ્ચે શું છે, બરાબર આપેલું છે, બરાબરની આ બાજુ x છે એટલે કે ચલ છે, અને બરાબરની આ બાજુ પણ x છે એટલે કે કેવા છે, ચલ છે। ખાસ ધ્યાન રાખજો બંને ચલ કેવા હોવા જોઈએ, એક જ સરખા હોવા જોઈએ, તો જ અહીંયા ઉકેલ મળશે, નકા ઉકેલ મળી શકશે નહીં। અહીં બંને બાજુ આપણી પાસે શું છે, x। હવે એનો ઉકેલ શોધવા હું તમને શીખવાડું છું। તો ઉકેલ શોધવાની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબરની વચ્ચે શું આપેલું છે, બરાબર આપેલું છે, કોઈ પણ પદ ખાસ ધ્યાન રાખો આ બરાબર છે, બરાબરની આ બાજુ જે સરવાળામાં રહેલું છે એ આ બાજુ આવે તો, બરાબરની આ બાજુ આવે તો બાદબાકીમાં થાય છે, આ બાજુ બાદબાકીમાં રહેલું હોય અને બરાબરની આ બાજુ આવે તો સરવાળામાં થાય છે, એવી રીતે ઊંધું પણ થઈ શકે છે, આ બાદબાકી છે એ બરાબરની આ બાજુ આવે તો સરવાળો થાય છે, આ બાજુ સરવાળામાં રહેલું કોઈ પદ બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં આવે છે, બરાબર છે। આ બંને વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે અને દાખલા ગણવાના રહેશે। જો તો સૌ પ્રથમ તમારે અહીંયા કે બરાબરની બંને બાજુ x છે, તો તમારે બંને એક્સને કોઈ એક તરફ લાવવાના રહેશે, બરાબર છે। તો અહીંયા વત્તા એક્સ છે, વત્તા એક્સ આ બાજુ આવે તો શું આવશે, માઇનસ એક્સ થઈ જશે। તમે જોઈ શકો છો કે ચલો 2x એમના એમ છે, આ વત્તા એક્સ આ બાજુ આવ્યા તો માઇનસ એક્સ થઈ ગયા, ઓછા 3 તો હતા એમના એમ રાખેલા હશે, બરાબરની આ બાજુ શું વધ્યું, 2 વધેલા છે, હવે 2x કેવા થઈ ગયા, ભેગા થઈ ગયા છે, હવે 2x-માંથી 1x થાય તો કેટલા વધે, એક્સ વધવાના છે, બરાબર છે, અને ઓછા 3 આ બાજુ જશે તો કેટલા થઈ જશે, વત્તા 3 થઈ જશે। તો મેં શું કર્યું, એક્સ એક બાજુ ભેગા કર્યા છે અને એક્સ વગરના પદ શું કરેલા છે, એક બાજુ ભેગા કરેલા છે, તો ઓછા 3 આ બાજુ આવશે શું થશે, પ્લસ થશે, એટલે કે 2 + 3 કેટલા થશે, 5 થશે, એટલે કે 2 + 3 = 5। તો એક્સનો જવાબ આપણને કેટલો મળ્યો, એક્સ બરાબર 5। તો આ શું મળી ગયું કે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ મળી ગયો છે। હવે એવી જ રીતે ઉદાહરણ નંબર 13 ધ્યાન રાખો કે 5x + 7/2 = 3/2x - 14, આપણને આટલું વસ્તુ આપેલું છે, બરાબર છે। તો હવે શું કરી શકીએ આપણે, તો જે એક્સ વાળા પદ છે પહેલાં એક બાજુ ભેગા કરી દઈએ અને એક્સ વગરના પદ એક બાજુ ભેગા કરી દઈએ, તો 3/2x જે વત્તા છે, બરાબર છે, આ પદ કેવું છે, માઇનસમાં છે, આ પ્લસ છે, પ્લસ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, 5x તો હતા જ, -3/2x, આ વત્તા 7/2 હતા, આ બાજુ શું વધ્યું, -14 એમના એમ વધ્યું, હવે વત્તા 7/2 આ બાજુ આવશે શું થશે, માઇનસ થશે, એટલે કે આ બાજુ પ્લસ હતા તો આ બાજુ શું થઈ ગયા, -7/2। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ભાગાકારની અંદર જે હોય, એટલે કે છેદમાં જે સંખ્યા હોય એટલી સંખ્યા વડે આખા સમીકરણને બંને બાજુ ગુણવાના રહેશે। આ ખાસ ધ્યાન રાખવાનું છે, તો કે અહીંયા મારે છેદમાં કેટલા આપેલા છે, બંને બાજુ 2-2 આપેલા છે, બરાબર છે, અને દરેક દાખલાની અંદર હશે, કોઈ એક બાજુ હોય અથવા બંને બાજુ હોઈ શકે છે, તો કે બંને બાજુ 2 વડે ગુણતા, તો બંને બાજુ હું કેટલા વડે ગુણું છું, 2 વડે ગુણું છું, કેમ કે છેદમાં કેટલા આપેલા છે, 2 આપેલા છે, માટે ચલો આ પદને 2 વડે ગુણ્યા, આ પદને પણ 2 વડે ગુણ્યા, અહીંયા પણ 2 વડે ગુણ દીધા, અને પણ કેટલા વડે, 2 વડે ગુણ્યા છે, બરાબર છે। હવે તે આગળ ધ્યાન રાખો કે 2 × 5 = 10x, અહીંયા 2 ઉડી જશે તો વધ્યા કેટલા, 3x વધ્યા, અહીંયા 14 × 2 = 28, અહીંયા 28 માઇનસ છે તો માઇનસ અહીંયા આવશે જ,
અહીંયા બે બે ઉડી જશે તો વધ્યા કેટલા માઇનસ સાત વધ્યા છે ઓકે આ ધ્યાન રાખો હવે શું કરશું કે દસ એક્સમાંથી ત્રણ એક્સ દસ કેટલા વધશે સાત એક્સ વધવાના બાદ બાકી એવી જ રીતે કે માઇનસ માઇનસ શું થવાના પ્લસ થશે અઠ્યાવીસ અને સાતનો સરવાળો કર્યો તો પાંત્રીસ થયો મોટી સંખ્યા ચિહ્ન માઇનસ મૂકી દીધેલો છે બરાબર છે તો કે એક્સ હવે ધ્યાન રાખો કે એક્સના સાત શેમાં છે ગુણાકારમાં છે તો ગુણાકારનું કોઈ વસ્તુ બરાબરની આ બાજુ આવે તો શેમાં જાય છે ભાગાકારમાં જાય છે આ વસ્તુ ધ્યાન રાખો કે બરાબરની આ બાજુ ગુણાકારમાં આવેલું કોઈ પણ પદ તો આમાં આ બાજુ શેમાં જાય છે ભાગાકારમાં બની જાય છે એવી રીતે જ ભાગાકારમાં રહેલી કોઈ પણ સંખ્યા આ બાજુ આવે તો શું થઈ જાય છે ગુણાકારમાં જાય છે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે મૂળ શું શોર્ટમાં બદલાઈ જાય છે ગુણાકારનો ભાગાકારમાં થાય ભાગાકારનો ગુણાકારમાં થાય એવી રીતે ઊંધું પણ કેવું છે સાચું છે બરાબર છે તો એક્સના સાત શું છે ગુણાકારમાં છે તો સાત ક્યાં જશે ભાગાકારમાં જતા રહ્યા તો કે સાત પંચા પાંત્રીસ અહીંયા છેદ ઉડાડ્યો સાત પંચા પાંત્રીસ ઓછા પાંચ જવાબ આપણાને મળી ગયો છે બરાબર છે તો તમને ખબર પડી ગઈ હશે આ દાખલાની અંદર ધ્યાન રાખો હવે વિદ્યાર્થી મિત્રો કે સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 1-6 તમારે જાતે ગણવાના રહેશે 1-6 દાખલા તમારે જાતે ગણવાના રહેશે હું દાખલા નંબર 7 તમને સમજાવું છું બરાબર છે 1-6 દાખલા હોમવર્કમાં ગણવાના રહેશે બરાબર છે સાતમા નંબરનો દાખલો ધ્યાન રાખો કે એક્સ બરાબર 4/5 કૌંસની અંદર એક્સ વત્તા 10 આપેલા છે તો સૌ પ્રથમ આપણે આ કૌંસ દૂર કરવો પડે તો આ કૌંસ દૂર કરવા માટે શું કરું છું કે કૌંસની બહાર રહેલી સંખ્યા એ કૌંસના દરેક પદ સાથે ગુણી દઈએ એટલે કે 4/5 એક્સ સાથે ગુણાશે અને 4/5 10 સાથે પણ ગુણાશે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તો શું કરીએ છીએ આપણે તો ગુણી દઈએ કે 4/5 એક્સ વત્તા તો વત્તા 4/5 કોની સાથે ગુણી 10 વડે ગુણી દીધેલા છે બરાબર છે હવે આગળ ધ્યાન રાખો હવે આપણે અહીંયા શું કરીશું આ 10ને અહીંયા 4 વડે ગુણી દઈશું એટલે કે 40/5 થઈ જશે અહીંયા 4x/5 એમના એમ રહેશે તો ધ્યાન રાખો તમે જોયું ચલો અહીંયા ધ્યાન રાખો કે 40/5 4/5 એક્સ અને એક્સ આ બાજુ હતા જ હવે ધ્યાન રાખો હવે શું છે કે ભાગા છેદની અંદર 5 છે શું છે છેદની અંદર 5 છે હવે છેદની અંદર 5 દૂર કરવા માટે મારે શું કરવું પડશે કે આખા સમીકરણને 5 વડે ગુણતા અથવા તો બંને બાજુ 5 વડે ગુણતા કે આખાને શું કરું છું 5 વડે ગુણી દઉં છું તો કે અહીંયા 5 વડે ગુણું તો 5x અહીંયા 5 વડે ગુણી દીધા છે અહીંયા પણ શું કર્યું છે 5 વડે ગુણી દીધેલા છે તો અહીંયા 5 જોડી જશે વધારે કેટલા 4x અહીંયા 5 જોડી ગયા તો વધ્યા એકલા 40 એટલે કે છેદની અંદર સંખ્યા જે પણ છે એ કેવી છે જતી રહી છે બરાબર છે હવે 4x આ બાજુ લઈશું તો -4x થઈ જશે 5x તો હતા જ -4 આ બાજુ કેટલા વધ્યા 40 તો કે 5x માંથી 4x જશે તો કેટલા વધશે એક્સ વધશે એક્સ બરાબર કેટલો જવાબ મળી ગયો 40 આપણાને મળી ગયો છે બરાબર છે એવી જ રીતે દાખલા નંબર 8 ધ્યાન રાખો કે દાખલા નંબર 8ની અંદર શું છે 2x/3 + 1 બરાબર 7x/15 + 3 તો આ બાજુ બંને બાજુ શું આપેલા છે ચલ આપેલા છે તો જે ચલ છે એક્સ એક્સ વાળા પદ શું કરું છું હું ભેગા કરી દઉં છું તો અહીંયા મેં ભેગા કરી દીધા છે દેખાય છે કે 7x + 15 અહીંયા પ્લસ છે આ બાજુ આવે તો -7x થઈ ગયા છે 7x/15 થઈ ગયા છે આ વત્તા એક એમના એમ છે આ બાજુ શું વધ્યું બરાબરની આ બાજુ 3 વધેલા છે હવે વત્તા 1 આ બાજુ આવે તો -1 થઈ જશે તો -1 થઈ ગયા છે હવે ધ્યાન રાખો કે હવે છેદની અંદર 3 છે અને 15 પણ છે તો મારે કેટલા વડે બંને બાજુ ગુણવા તો ધ્યાન રાખો જે મોટી સંખ્યા હોય કે 3 અને 15ની અંદર 15 કેવી છે મોટી સંખ્યા છે તો આખા સમીકરણને કેટલા વડે ગુણીશું આપણે 15 વડે ગુણીશું તો કે સમીકરણની બંને બાજુ 15 વડે ગુણતા કેમ કે મોટી સંખ્યા કઈ છે 15 છે જે મોટી સંખ્યા હોય એટલા વડે ગુણવાના થશે તો કે આખા સમીકરણને 15 વડે ગુણી દઈએ આ પદને 15 વડે ગુણ્યા છે અહીંયા પણ 15 વડે ગુણ્યા અહીંયા 3 - 2 તો અહીંયા પણ કેટલા વડે ગુણ્યા 3માંથી 1 જશે તો 2 વધશે એના કેટલા વડે ગુણેલા છે 15 વડે ગુણેલા છે હવે ધ્યાન રાખો અહીંયા 3 + 5 = 15 બરાબર છે અને 5 2
दस एक्स तो के लखेला है दस एक्स लखी दीधेला है माइनस तो माइनस अँ पंदर पंदर उड़ी गए थे तो वध्या के सात एक्स वध्या है अँ गुण्या पंदर बे गुण्या पंदर एमने एम राखेला है दस एक्स में सात एक्स जैसे तो के बच्चे कि दस एक्स में सात एक्स जैसे तो तरह एक्स वे आ बाजू पंदर गुण्या बे बराबर एमने एम राखेला है तो कि पंदर दू के थे तीस थे तो तरह एक्स बराबर के लखेला है तीस लखी दीधेला है के लखेला है तरह एक्स बराबर तीस ने त्रण गुणाकार में एक्स गुणाकार में के रहे त्रण रहे बराबर नहीं आ बाजू आवा तो सामा जता रहे भागाकार में जता रहे विद्यार्थी मित्रों अपने के जवाब मिले कि दस भाग तीस भाग्या त्रण बराबर के दस जवाब मिले बराबर है तो एक्स जवाब अपने अँ मिली गयो एवी रीते दाखला नंबर दस ध्यान रखो दाखला नंबर दस तो कि अहीं बन्ने बाजू कयो चल आपेलो छे एम चल आपेलो छे तो शुं करूं छुं हूँ एम चल वाला पद ने एक बाजू भेगा करी दऊं छुं के वत्ता पांच एम आ बाजू आवे तो माइनस त्रण एम थई जशे त्रण एम हता ज आ बाजू आवे तो माइनस पांच एम आ बाजू शुं वधेलो छे माइनस आठ वाग्या पांच एम ना एम रहेला छे मोटी संख्या चिन्ह माइनस छे तो बराबर माइनस आठ वाग्या पांच छे हवे विद्यार्थी मित्रों કે હવે શું નવું શીખવાનું છે કે બરાબરની બંને બાજુ જો માઇનસ આવેલા હોય તો હું બંને બાજુ કેટલા વડે ગુણી દઉં માઇનસ એક વડે ગુણી દઉં છું અને કેટલા આપેલા છે પાંચ છેદમાં કેટલા આપેલા છે પાંચ હવે મારે છેદમાં પાંચ દૂર કરવા હોય તો સમીકરણ કેટલા વડે ગુણવા પડે પાંચ વડે ગુણવા પડશે અને આ માઇનસ દૂર કરવા માટે પણ એક માઇનસ વડે ગુણવા પડશે એટલે કે હું કેટલા વડે ગુણી દઉં છું કે બંને બાજ પાંચ વડે ગુણતા કેટલા વડે ગુણ્યા છે તો આ સમીકરણને માઇનસ પાંચ વડે ગુણી દઉં માઇનસ તો હતા જ માઇનસ બે એમ તો હતા જ એને કેટલા વડે ગુણ્યા માઇનસ પાંચ વડે ગુણ્યા અહીંયા માઇનસ આઠ ભાગ્યા પાંચ તો હતા જ એને કેટલા વડે ગુણ્યા છે આપણે એને માઇનસ પાંચ વડે ગુણી દીધેલા છે માટે બે પંચા દસ એમ અને બંને ગુણાકારની અંદર બંને ચિહ્ન સમાન હોય તો સરવાળો છે જવાબ શેમાં આવશે સરવાળવામાં આવશે બરાબર બરાબર આ બાજુ પણ બંને ચિહ્ન કેવા છે સમાન છે ગુણાકારમાં તો જવાબ શેમાં આવશે સરવાળવામાં આવશે અને પાંચ પાંચ ઉડી ગયા છે એટલે બધા કેટલા એકલા આઠ વધશે બરાબર છે હવે એમનો જવાબ લાવવા માટે આ દસ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે કોના ભાગાકારમાં આઠ ભાગ્યા દસ બરાબર છે માટે એમ બરાબર કે આઠ એટલે કેટલા ચાર દુ આઠ અને ભાગાકારમાં દસ એટલે કે પાંચ દુ દસ તો કે શું થશે બે બે ઉડી જશે તો બધા કેટલા ચાર ભાગ્યા પાંચ તો આપણને એમનો જવાબ કેટલો મળ્યો ચાર ભાગ્યા પાંચ જવાબ મળે છે કોનો એમનો જવાબ ચાર ભાગ્યા પાંચ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે જે કંઈ પણ મેં ચલાવ્યો છે ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે વત્તા જે હોમવર્કની અંદર દાખલા આપેલા છે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણના એ પણ લખવાના રહેશે.